પાંચની અંદર જોઈએ તો શિલાયા પ્રવાસ એટલે કે શિલાનો પ્રવાસ પ્રવાસમાં જતી વખતે તે પોતાની માતા સવિતાને ફોન કરે છે અને સવિતાને જે જગ્યાએ શિલા પહોંચી છે ત્યાંનું વર્ણન કરે છે અને માતા અને પુત્રીનો જે સંવાદ છે જે રોચક સંવાદ છે એ આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યો છે જોઈએ આપણે પાઠ તો અહીંયા તમે બરાબર ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે પહેલો શબ્દ આપેલો છે અહીંયા ભ્રમણ ભાષમ એનું ગુજરાતી થાય મોબાઈલ અથવા ફોન ધ્રુત્વા એટલે કરીને સવિતા કહે છે મોબાઈલ ફોન કરીને હરિ ઓમ હવે સામે કોઈ વ્યક્તિ છે એ છે શિક્ષિકા શિક્ષિકા પણ એવું કહે છે હરિ ઓમ એટલે કે હરિ ઓમ કહ વદતી કોણ બોલો છો સવિતા કહે છે અહમ શિલાયા માતા વદામી હું શિલાની મમ્મી બોલું છું અથવા માતા બોલું છું ત્યાર પછી આ લાઇનમાં જોશો પ્રવાસે મમ પુત્રી અસ્તી એટલે કે પ્રવાસમાં મારી દીકરી છે ત્યાર પછીનું ચિત્ર તમે જોશો ત્યાંથી આપણે આગળ જોઈએ તો શિક્ષિકા કહે છે આમ અસ્તિ હા છે કિશ્ચિત કાર્ય અસ્તિવા એટલે કે શું કઈ કામકાજ છે કિશ્ચિત કાર્યમ અસ્તિવા શું કઈ કામકાજ છે સવિતા કહે છે આમ અહીંયા આમ શબ્દનો અર્થ હા થશે અહમ તયા સહ વાર્તાલાપ કરતું ઈચ્છા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું શીલા

અથવામાં કોઈ પણ શબ્દ અહીંયા ચાલે તો અહીંયા મમ્મી શબ્દ લેશું આપણે મમ્મી કથમ અસ્થિ કેમ છે કથમનું ગુજરાતી થશે કેમ અસ્થિ એટલે છે કેમ છે સર્વ કુશલવા બધું બરાબર છે હવે આગળ જોઈએ સવિતા કહે છે આમ એટલે હા અહમ કુશલીની કુશલીની એટલે મજામાં હું મજામાં છું ભવત્યા એટલે તારો પ્રવાસ કથમ પ્રચલતી તારો પ્રવાસ કેમ ચાલે છે કથમ પ્રચલતી એટલે કેમ ચાલે છે શિલા કહે છે પ્રવાસ તું સમ્યકઃ પ્રચલતી પ્રવાસ તો સમ્યક સારો પ્રચલિત એટલે ચાલે છે સમ્યકનો અર્થ થશે સારો અધુના અહમ અત્યારે હું અજંતાયા ગૃહાયામ એટલે કે અજંતાની ગુફામાં અસમી એટલે છું અત્યારે હું અજંતાની ગુફામાં છું સવિતા કહે છે શોભનમ એટલે બરાબર અથવા સોરી શોભનમનો અર્થ થાય ખૂબ સરસ શોભનમનો અર્થ થશે અહીંયા ખૂબ સરસ તત્ર કિમ કિમ અસ્તી ત્યાં શું શું છે શિલા કહે છે અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી અસ્તી અત્ર એટલે અહીં અનેકાની એટલે અનેક શિલ્પાણી એટલે મૂર્તિઓ શિલ્પાણીનું ગુજરાતી થશે મૂર્તિઓ ચ એટલે અને ચિત્રાણી એટલે ચિત્ર સંતિ એટલે છે અહીં અનેક મૂર્તિઓ અને ચિત્ર છે ત્યાર પછી જોઈએ સવિતા કહે છે સવિતા કહે છે તત્ર કાની ચિત્રાણી સી ત્યાં ક્યાં ચિત્રો છે શિલા કહે છે ભગવત બુદ્ધસ શિલ્પ સુંદરમ ભગવાન બુદ્ધનું ચિત્ર ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે શિલ્પ એટલે મૂર્તિ ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે અન્યત ચ અને આ ચતુર્મુખ ચાર મુખવાળા હરિણસ્ય ચિત્ર એટલે કે હરણનું ચિત્ર પણ મનોહરમ સુંદર અસ્તિ એટલે છે અને અહીં ચારમુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે અથવા સુંદર છે અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ અહીં બહુની એટલે ઘણા બધા સુંદરાણી ચિત્રાણી એટલે કે સુંદર ચિત્રો પણ સંતિ એટલે છે ફરીવાર આમનું ગુજરાતી આપણે સંભળાવી દઉં મોટી લાઈન છે તો ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે અને આ ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે ત્યાર પછી સવિતા કહે છે પદ્મપાણામ ચિત્ર તત્ર અસ્તિવા પદ્મપાણ એટલે કે ભગવાન વિષ્ણુનું ચિત્ર તત્ર અસ્તિવા શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર છે તત્ર એટલે ત્યાં શું ત્યાં પદ્મપાણ એટલે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે શિલા કહે છે આમ અસ્તિ હા છે સહ અમારી સાથે માર્ગદર્શક ગાઈડ પણ અસ્તિ એટલે છે અમારી સાથે ગાઈડ પણ છે સવિતા કહે છે સહ કિમ કથાઈ હતી તે શું કહે છે આગળ જોઈએ શીલા કહે છે સહ સહબૌદ્ધ ગૃહ વિષયે સહ બૌદ્ધ ગૃહાયા વિશે તે બૌદ્ધ ગુફા વિષે અસ્મા સહ વાર્તાલાપ કરો અમારી સાથે વાર્તાલાપ કરે છે અપી વળી ગૃહાયા ઇતિહાસ ગૃહાયા એટલે ગુફાના ગુફાનો ઇતિહાસ અપી ઇતિહાસ પણ કથયતી એટલે કહે છે સવિતા કહે છે તે શામ સ્થાના તે સ્થાનની તે સ્થાનોની તેમ સ્થાનાનામ એટલે તે સ્થાનોની કાનીચી તટલીક છાયાચિત્રાણી અહીંયા છાયાચિત્રાણી શબ્દો છે એટલે કે તસવીરો અથવા ફોટાઓ આનયતું એટલે લાવજે તે સ્થાનોના કેટલાક કેટલીક તસવીરો અથવા તો ફોટાઓ લાવજે શિલા કહે છે અવશ્ય જરૂર આનિશ્યામી એટલે લાવીશ આનિશ્યામી એટલે લાવીશ સવિતા કહે છે અજંતાત પ્રવાસ કુત્ર ગમી अजंता प्रवास क्या जैसे तेरे आग शीला कहे अजंता तह वयम अजंता अमे घुषेश्वर अजंता अमे घूषणेश्वर घुषणेश्वर तह शिरडी घुषणेश्वर थी शिरडी शिर्डी त्रंबकेश्वर शिर्डी थी त्रंबकेश्वर त्रंबकेश्वरतः नसिक त्रंबकेश्वर त्रंब थी नासिक गमीसमी एट जय सविता कहे शोभनम सरस પ્રવાસ શિક્ષણસ ભાગ એવ અસિ પ્રવાસ શિક્ષકનો શિક્ષણનો ભાગ છે શોભનમ એટલે સરસ પ્રવાસ શિક્ષણનો ભાગ છે તહી સમ્યક રીત્યા પ્રવાસ કરો તો સમ્યક એટલે સારી રીતે પ્રવાસ કરો પ્રવાસ કરજે ભવતી પ્રવાસે એટલે કે તમે પ્રવાસમાં ભવતી એટલે તમે પ્રવાસે એટલે પ્રવાસમાં યથ્યતી જે જે જુઓ તત તત તે તે સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું ટિપ્પણી પુસ્તક એટલે ડાયરીમાં તે બધું ડાયરીમાં લખજે શીલા કહે છે આમ એટલે હા અવશ્ય લેખીશ્યા જરૂર લખીશ સવિતા કહે છે અપીચ પણ અને પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા પ્રવાસના સ્થાનની વિશેષતા તથા અને તસ્ય સ્થાનસ ઇતિહાસ વિષય અપી લિખતું તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજે શીલા કહે છે અવશ્યમ ભલે નમો નમઃ ભલે નમો નમઃ સવિતા પણ કહે છે નમો નમઃ એટલે નમો નમઃ તો આપણે પાઠ પાંચની વાત કરી કે દીકરી અને માતા વચ્ચે જે સંવાદ ચાલે છે શીલા પ્રવાસે ગઈ છે સવિતા ફોન કરે છે અને જ્યારે શિલા પ્રવાસે ગઈ છે ત્યારે ત્યાંના સ્થાન વિશે માતાને માહિતી આપે છે અને અજંટા વિશેની વાત કરે છે કે ત્યાં શું જોવાલાયક છે પછી એવી પણ વાત કરે છે કે અમારી સાથે માર્ગદર્શક છે કે જેમને બધી વસ્તુ બતાવી રહ્યા છે એમનો ઇતિહાસ કહી રહ્યા છે અને એ બધાના ફોટાઓ અમે લઈ રહ્યા છે એ બધાનો ઇતિહાસ જાણીને અમે એ બધા વિશેની માહિતી છે અમારી ડાયરીની અંદર લખીએ છીએ અને અમે અજંટાથી ક્યાં જવાના છીએ ક્યાં પહોંચવાના છીએ એ વિશે પણ મા વિશે વાત કરે છે અને માતા પણ દીકરી જ્યારે પ્રવાસમાં ગઈ છે ત્યારે એમના વિશે ખૂબ રસ લઈને બધું પૂછે છે તો અહીં આપણે માતા અને દીકરીનો આ સંવાદાત્મક પાઠ છે શિલાએ પ્રવાસને પૂર્ણ કરીએ છીએ